નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન સ્વઅધ્યયન પોથીનું 14મું ચેપ્ટર છે વિવિધતામાં એકતાની વાત કરવાના છીએ. તો મિત્રો, અહીંયા સ્વઅધ્યયન પોથીનું 14મું ચેપ્ટર વિવિધતામાં એકતા ધોરણ 6 સામાજિક વિજ્ઞાન જે આપણી નવી સ્વઅધ્યયન પોથી આવી છે એમના દરેક પ્રશ્નના આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો આ રીતના દરેક પ્રશ્નના આપણે સોલ્યુશન જોઈએ. તો પ્રશ્ન પહેલો છે, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. તો એમાં આવશે શિવરાત્રિ હિન્દુ, ગુડ ફ્રાઈડે તો ડી ખ્રિસ્તી. મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 6ના સામાજિક વિજ્ઞાન, ગણિત, ગુજરાતી અને વિજ્ઞાનના સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન મૂકેલા છે. આ સોલ્યુશન તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. અને મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આ પ્રકારના સોલ્યુશન મૂકું તો તમને તરત જ ખ્યાલ આવે. બીજું, મારું લોકનૃત્ય કુચીપુડી છે તો હું ક્યા રાજ્યનો નિવાસી હોય? બી આંધ્રપ્રદેશ. ભારતમાં હિન્દુ ધર્મ પછી સૌથી વધુ કયો ધર્મ પાળનાર લોકો વસવાટ કરે છે? ડી ઇસ્લામ. પછી આવે છે ચોથું, નીચે પૈકી કઈ જોડ સાચી છે? તો અહીંયા મિત્રો પ્રશ્ન છે એમાં ભૂલ છે, નીચે પૈકી કઈ જોડ ખોટી છે એવું હોવું જોઈએ. તો હિન્દુ મોહરમ, કારણ કે બીજું જૈન વૈશાખી સાચું છે, નાતાલ ખ્રિસ્તી સાચું છે, બૌદ્ધ મહાવીર જયંતિ એ પણ સાચું છે. એટલે પ્રશ્ન છે એ ખોટો લખેલો છે, નીચે પૈકી કઈ જોડ ખોટી છે? તો એમાં જવાબ આવશે એ હિન્દુ મોહરમ. પાંચમું, પશ્ચિમ બંગાળા બંગાળી, મહારાષ્ટ્ર તો એ મરાઠી. છઠ્ઠું, નીચે પૈકી કયું નૃત્ય શાસ્ત્રીય નૃત્ય નથી? તો રાસ ગરબા સી. ત્યાર પછી સાતમું, ગુજરાત રાજ્યના સંદર્ભે નીચેના વિધાનો ચકાસી સાચા વિધાનો ઓળખો. તો જવાબ આવશે સી, માત્ર બીજું. ત્યાર પછી આઠમું, ઘુમર રાજસ્થાન તો તમિલનાડુ છે, એમાં ભરતનાટ્યમ એ આવશે. પછી નવમું, નીચે પૈકી કઈ વાત પંજાબ સાથે સંકળાયેલી નથી? તો સી ભોજપુરી. દસમું, મહારાષ્ટ્ર રાજ્યના લોકો કઈ ભાષા સૌથી વધુ બોલે છે? તો માત્ર બી મરાઠી. ત્યાર પછી જોડકા જોડવાના છે, એમાં ઇન્સ્ટન્ટ સન્ડે તેની સામે આવશે સી ખ્રિસ્તી, કુચીપુડી તેની સામે આવશે ડી આંધ્રપ્રદેશ, મફત અને ફરજિયાત શિક્ષણ તો એ આરટી, ગણેશ ચતુર્થી તો બી મહારાષ્ટ્ર. પછી વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો, એમાં એ મહારાષ્ટ્રના લોકો મરાઠી અને કોંકણી ભાષા બોલે છે તો એ વિધાન ખોટું છે. ઈદ હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે તો વિધાન ખોટું. ભાંગડા જમ્મુ કાશ્મીરનું લોકનૃત્ય છે તો વિધાન ખોટું. ચોથું, ભારત બિનસાંપ્રદાયિક દેશ છે તો વિધાન સાચું. પછી ચૂંટણીમાં કેટલી બેઠકો અનામત રાખવામાં આવતી નથી? કેટલીક બેઠકો અનામત રાખવામાં આવતી તો વિધાન ખોટું છે. ત્યાર પછી સી, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. ભારતમાં ખાલી જગ્યા રાજ્યના રાસ ગરબા જાણીતા છે તો ગુજરાત. બીજું, ઓડિસી એ ખાલી જગ્યા રાજ્યનું પ્રખ્યાત નૃત્ય છે તો ઓડિશા. ત્રીજું, મહાવીર જયંતિનો ઉત્સવ ખાલી જગ્યા ધર્મના લોકો ધામધૂમથી ઉજવે છે તો જૈન. ચોથું, ભારત દેશની રાષ્ટ્રભાષા ખાલી જગ્યા છે તો હિન્દી. કથકલી નૃત્ય ખાલી જગ્યા રાજ્યનું પ્રખ્યાત નૃત્ય છે તો કેરળ. ત્યાર પછી પ્રશ્ન ત્રણ, નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો. આપણા દેશના લોકો ક્યાં ક્યાં ધર્મ પાડે છે? આપણા દેશના લોકો હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ, યહૂદી વગેરે ધર્મો પાડે છે. બીજું, રાષ્ટ્રીય એકતા કોને કહેવાય?
વિવિધ ધર્મો, ભાષાઓ અને જાતિના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન અને સમર્પણની ભાવના પ્રદર્શિત કરે એને રાષ્ટ્રીય એકતા કહેવાય છે. ત્યાર પછી ત્રીજું, આપણો દેશ કયા કારણે વિવિધતાવાળો દેશ બન્યો છે. આપણો દેશ ધર્મ, ભાષા, જાતિ, જ્ઞાતિ, આર્થિક અસમાનતા, ખાનપાન, તહેવાર, પોશાક, રૂપરંગ, રહેઠાણ વગેરે કારણો લીધે વિવિધતાવાળો બન્યો છે. ચોથું, ભારતમાં બોલાતી કોઈ પણ 5 ભાષાઓ જણાવો. ગુજરાતી, મરાઠી, બંગાળી, તેલુગુ, કન્નડ, મલયાલમ વગેરે જેવી ભાષાઓ બોલવામાં આવે છે. પાંચમું, કર્ણાટક રાજ્યની રાજધાની અને માતૃભાષા કઈ છે? તો કર્ણાટક રાજ્યની રાજધાની બેંગલુરુ અને માતૃભાષા કન્નડ છે. આરટીનું પૂરું નામ જણાવો. આરટીનું પૂરું નામ છે રાઇટ ટુ એજ્યુકેશન. ત્યાર પછી સાતમું, શેઠ લક્ષ્મીચંદના પરિવારનો મુખ્ય તહેવાર પર્ષણ છે. તો લક્ષ્મીચંદ કયા ધર્મના અનુયાયી હશે? શેઠ લક્ષ્મીચંદ એ જૈન ધર્મના અનુયાયી હશે. આઠમું, ભારત દેશને એક ઉપખંડ સાથી કહી શકાય. ભારત દેશમાં અલગ અલગ ધર્મ પાળતા, ભાષા બોલતા તથા સાંસ્કૃતિક, ખોરાક, પોશાક, રહેણીકરણી, રીતરિવાજ, તહેવાર વગેરે ભિન્નતા જોવા મળે છે. તેથી કહી શકે કે ભારત દેશને ઉપખંડ છે. નવમું, તમારા ગામમાં કયા કયા ધર્મો પાળતા લોકો રહે છે? તેઓ પ્રાર્થના કરવા કયા કયા સ્થળે જાય છે? અમારા ગામમાં હિન્દુ, મુસ્લિમ, જૈન, બૌદ્ધ ધર્મ પાળતા લોકો રહે છે. હિન્દુ ધર્મના લોકો મંદિરે જાય છે, મુસ્લિમ ધર્મના લોકો મસ્જિદે પ્રાર્થના માટે જાય છે. ત્યાર પછી પ્રશ્ન 4 આવે છે, તો જોઈએ આપણે એ પ્રશ્નના જવાબ. એમાં પહેલું, ભારત બિનસાંપ્રદાયિક દેશ છે, વિધાન સમજાવો. ભારતના બંધારણે દેશના તમામ નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો મૂળક આપ્યો છે. આ અધિકારથી વ્યક્તિ કોઈપણ ધર્મ પાડી શકે છે. ભારત બિનસાંપ્રદાયિક દેશ હોવાથી દેશના બધા નાગરિકોને ધર્મના આધારે મૂલવતો નથી. દેશની નજરમાં ધર્મના આધારે કોઈ વ્યક્તિ ઊંચો કે નીચો નથી. દેશના દરેક નાગરિક જે ગમે તે ધર્મ પાડવાની છૂટ આપવામાં આવી છે. ભારત દેશ ધાર્મિક બાબતે નિષ્પક્ષ છે. તેણે સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત સ્વીકાર્યો છે. ત્યાર પછી બીજું, છોકરા છોકરી વચ્ચે ભેદભાવ ટૂંકમાં સમજાવો. સ્ત્રી પુરુષમાં જૈવિક ભિન્નતા છે, તેથી છોકરા છોકરીના ઉછેરમાં ભેદભાવ રાખવામાં આવે છે. બીજું, આજે ઘણા કુટુંબોમાં મહિલા ઘરકામ કરે છે, રસોઈ બનાવે છે અને બાળ ઉછેરનું જ કામ કરે છે. ત્રીજું, કુટુંબમાં સ્ત્રીઓને કોઈ નિર્ણય લેવાની સત્તા હોતી નથી. ચોથું, દીકરીઓને શૈશવકાળથી શિક્ષણ, આરોગ્ય અને આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે. પાંચમું, સમાજમાં પુત્રજન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રીઓને સ્ત્રી ભૂણત્યનો ભોગ બનવું પડે છે. ત્યાર પછી મિત્રો આવે છે પ્રશ્ન 5, ટૂંકનો લખો. એમાં પહેલું, લોકોમાં જોવા મળતી વિવિધતામાં એકતા. ભારત એક ઉપખંડ જેવી વિવિધતાઓ ધરાવે છે. ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી વિવિધ ધર્મો પાળતા અને અનેક ભાષાઓ બોલતા, સાંસ્કૃતિક વિવિધતા ધરાવતા, વિભિન્ન તહેવારો ઉજવતા અને જ્ઞાતિઓના લોકો વસે છે. ભારતના લોકોમાં રૂપ, રંગ, દેખાવ, પોશાક, ખોરાક, રહેણીકરણી, રીતરિવાજો વગેરેમાં ભિન્નતા જોવા મળે છે. આમ છતાં દેશવાસીઓ ભાવાત્મક એકતા પ્રવર્તે છે. સ્વતંત્રતાની લડતમાં દેશવાસીઓને રાષ્ટ્રપ્રેમ અને ત્યાગની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. વસુધૈવ કુટુંબ સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. દેશમાં અનેક પ્રકારની વિભિન્નતા હોવા છતાં સૌ ભારતવાસીઓ સમરસતા અને સહઅસ્તિત્વની ભાવનાથી જીવે છે. ભારતની પ્રજાને વિવિધતાનું સંવર્ધન કર્યું છે. ત્યાર પછી પ્રશ્ન 6 આવે છે, માગ્યા મુજબ ઉત્તર લખો. એમાં પહેલું, આ પ્રકરણમાં કયા કયા અધિકારોની ચર્ચા કરવામાં આવી છે તે પાઠ્યપુસ્તકના આધારે જણાવો. પહેલું, દરેક વિદ્યાર્થીને મફત અને ફરજિયાત શિક્ષણ માટે આરટી. 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી છે.
ગરીબ મહિલાઓ સહેલાઈથી ન્યાય મળી શકે એ માટે નારી અદાલતો સ્થાપવામાં આવી છે. મહિલાઓની સમસ્યાના નિવારણ માટે મહિલા કેન્દ્રની રચના થઈ છે. ત્યાર પછી બીજું, મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણના અધિકાર વિશે ટૂંકમાં જણાવો. કોઈપણ રાષ્ટ્રના વિકાસમાં શિક્ષણનું ખૂબ જ મોટું યોગદાન હોય છે. માટે સરકારે 6-14 વર્ષની ઉંમરના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળે એ મુજબનો અધિકાર આપતો કાયદો અમલમાં મૂક્યો છે. તેથી સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગી છે. ત્યાર પછી મિત્રો આવે છે પ્રશ્ન 3, ધર્મ વિશે માહિતી દર્શાવતા નીચેના કોષ્ટકમાં ખાલી જગ્યાની માહિતી પૂર્ણ કરો. ધર્મનું નામ, ધર્મના સ્થાપક, ધર્મગ્રંથનું નામ અને ધર્મસ્થાન. હિન્દુ તો સનાતન ગ્રંથનું નામ છે ભગવદ્ ગીતા અને ધર્મસ્થળ છે મંદિર. ઇસ્લામ હજરત મહમ્મદ પયંગર, કુરાન અને મસ્જિદ. શીખ ગુરુ નાનક, ગુરુ ગ્રંથ સાહેબ, ગુરુદ્વારા. બૌદ્ધ ભગવાન બુદ્ધ, ત્રિપિટક, મઠ અને વિહાર. પારસી અશો, જરથુષ્ટ, અવેષ્ઠા, અગિયારી. જૈન ધર્મ ઋષભદેવ, આગમ ગ્રંથો, દેરાસર. ખ્રિસ્તી ઈસુ ખ્રિસ્ત, બાઇબલ અને ચર્ચ. ત્યાર પછી મિત્રો નીચેના શબ્દ ચોરસમાં 7 ધર્મ, 8 ભાષાઓ અને 8 નૃત્ય છુપાયેલા છે તે શોધીને લખો. તો મિત્રો અહીંથી તમારે મેળવવાના છે 8 ધર્મ, 8 ભાષા અને 8 નૃત્ય. તો જોઈએ આપણે અહીંયા પહેલાં ધર્મ લખીએ. હિન્દુ, બૌદ્ધ, ઇસ્લામ, યહૂદી, ખ્રિસ્તી, જૈન અને જરદોસ્તી. ત્યાર પછી ભાષા આવે છે અંગ્રેજી, પંજાબી, મરાઠી, મલયાલમ, હિન્દી, તેલુગુ, ગુજરાતી અને તમિલ. નૃત્ય આવે છે ભાંગડા, ઘૂમર, કથકલી, બિહુ, ગરબા, ઓડિસી અને કુચીપુડી. તો મિત્રો આ તો આપણું ધોરણ 6નું સ્વાધ્યાન પોથીનું સામાજિક વિષયનું સંપૂર્ણ સોલ્યુશન 14મા પાઠનું જોયું. મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. તો મળીએ ત્યાર પછી નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.